નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજીની અંદર માય પેજ 2 એ કોઈ પાઠ નથી મિત્રો, પણ અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે અને નીચે ટ્રુ કે ફોલ્સ એટલે કે સાચા અને ખોટા વિધાનો આપેલા છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે જોઈએ. તો પ્રિન્સિપલ છે, વાય આર યુ લેટ મેધા? તો પ્રિન્સિપલ જે છે આચાર્ય, એ મેધાને પૂછે છે કે તું શા માટે મોડી આવી? તો મેધા છે, મેધા કહે છે બીકોઝ ઓફ ધ રોડ સાઇન. તો બીકોઝ એટલે કારણ કે, રોડ સાઇન એટલે રોડ પરની સૂચનાના કારણે. તો આચાર્ય પૂછે કે મેધા તું શા માટે મોડા આવી? તો મેધા કહે છે કે કારણ કે રોડ પરની સૂચનાના કારણે. પ્રિન્સિપલ છે વિચ રોડ સાઇન, એટલે કે કઈ સૂચનાના, કઈ સૂચના? તો મેધા કહે છે કે ઇટ સેઝ, તેણે કહ્યું સ્કૂલ અહે ગો સ્લો, એટલે કે આગળ સ્કૂલ છે ધીમે ચાલો. તો આ કોને લાગુ પડે? જે વ્હીકલ સાધન ચલાવતા હોય એમને લાગુ પડે કે આગળ સ્કૂલ છે તો વાહન ધીમે ચાલો. પણ મેધા શું કહે છે? મેધા તો સ્કૂલ ચાલતી ચાલતી જતી હતી અને એને સૂચના વાંચી, એટલે સૂચનામાં શું લખ્યું હતું કે સ્કૂલ અહે, એટલે કે આગળ સ્કૂલ છે ધીમે ચાલો, એટલે કે હું ધીમે ધીમે ચાલી એટલે શાળાએ મોડી આવી. જોક આપ્યું છે મિત્ર. ત્યાર પછી જોઈએ તો એની અંદર પ્રશ્ન નંબર 2 ની અંદર એક વાર્તા આપેલી છે. તો એ વાર્તા ખૂબ જ સરસ વાર્તા છે, તમે પણ ખાસ યાદ રાખજો, ધ્યાન રાખજો. વન્સ એ મેન વોઝ ક્રોસિંગ ધ ડિઝર્ટ. તો ડિઝર્ટ એટલે રણ, ક્રોસિંગ એટલે પસાર થવું, વન્સ એટલે એક વાર. તો એક વાર એ મેન, એક માણસ રણમાંથી પસાર થઈ ગયો હતો. હી હેડ એ કેમલ, તો તેની સાથે એક ઊંટ હતું. ભૂતકાળમાં છે વાર્તા. સૂન ઇટ વોઝ ડાર્ક, તો સૂન એટલે થોડી જ વારમાં, ડાર્ક એટલે કે અંધારું થયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ, તો ટેન્ટ એટલે તંબુ, પુટ એટલે બાંધવું. તો એણે રાત્રે સુવા માટે એક તંબુ નાખ્યો અથવા બાંધ્યો. Then he tied his camel to a stick outside the tent. તો ધ્યાન એટલે પછી તેણે તેનું ઊંટ તંબુની બહાર, આઉટસાઇડ તો તંબુની બહાર, એક લાકડી સાથે, સ્ટીક એટલે લાકડી, એક લાકડી સાથે બાંધી. At night the camel felt cold. તો cold એટલે ઠંડી. તો at night એટલે એ જ રાતની વાત છે, એટલે રાત્રે ઊંટને ઠંડી લાગી. ઈટ આસ્ક ધ માસ્ટર, તો માસ્ટર એટલે માલિક, તેણે માલિકને પૂછ્યું મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ, શું મારું માથું તંબુમાં રાખી શકું? કોને કહે છે? એના માલિકને, કેમ કે માલિક તંબુ બાંધી એ તો અંદર સૂતો છે પણ ઊંટને બહાર બાંધ્યો છે એટલે એને ઠંડી લાગે છે, એટલે શું કહે છે? હું કે શું મારું માથું તંબુમાં રાખી શકું? તો ધ માસ્ટર સે, માલિક બોલ્યો યસ યુ મે, હા તું રાખી શકે છે. આફ્ટર એ વાઇલ, થોડી વાર પછી, ધ કેમલ આસ્ક્ડ, ઊંટે પૂછ્યું આઈ ફીલ કોલ્ડ, એટલે કે મને ખૂબ ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, શું મારું ડોક, એની સી કે નેક એટલે ડોક અથવા ગરદન, શું મારી ડોક તંબુમાં રાખી શકું? ધ માસ્ટર સે ઓકે યુ મે, તો માલિક શું કહે છે? માલિક બોલ્યો સારું તું રાખી શકે, ઓકે એટલે સારું તું રાખી શકે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સે, થોડી વાર પછી ઊંટ બોલ્યું આઈ એમ વેરી કોલ્ડ, હું બહુ ઠંડુ થઈ ગયું છે, મને ખૂબ ઠંડી લાગી રહી છે. મે આઈ હેલ્પ માય હમ ઇનસાઇડ ધ ટેન્ટ, તો અહીંયા મિત્રો હમ એટલે ઊંટે પહેલા શું કર્યું, એની ડોક પણ અંદર રાખી દીધી છે અને એ કહે છે કે હું મારું હમ, તો હમ એટલે એના પાછળનો ભાગ, એટલે ગુજરાતીમાં કહેવાય ટીકો, શું કહેવાય મિત્રો? ઢેકો. તો શું કહે છે કે શું મારો ઢેકો અંદર તંબુમાં આવી શકું, રાખી શકું? તો ધ માસ્ટર એલાઉડ ઇટ, માલિકે પરવાનગી આપી કે હા તું લાવી શકે છે. તો સડનલી, તો અચાનક ધ મેન ફેલ્ટ કોલ્ડ, માણસને ઠંડી લાગી, કેમ કે એ તો સુઈ ગયો હતો અને વારાફરતી પૂછે છે કે ગોળદાન અંદર લાવો, એટલે અહીંયા થોડી જ વારમાં એ માણસને ઠંડી લાગે છે. હી વોક અપ, તે જાગી ગયો. There was no tent on him.
જેણે જોયું તો તેના માથે તંબુ નતો ધ કેમલ ટુક ધ ટેન્ટ તો ઊંટે તંબુ લઈ લીધો કેમ કે મિત્રો આવું મોટું જે ઊંટ છે પ્રાણી એ આખું તંબુમાં આવી જાય એટલે તંબુ આખો એક બાજુ જતો રહ્યો અને માણસ ખુલ્લામાં આવી ગયો એટલે એને ઠંડી લાગી જોયું તો એના માથે તંબુ ન હતો અને ઊંટે તંબુ લઈ લીધો હતો ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ અને માણસને તંબુની બહાર સૂવું પડ્યું તો મિત્રો ખૂબ જ સરસ મજાની વાર્તા આપેલી છે બહુ જ મજા આવેલી છે નીચે એના આધારે જોઈએ તો નીચેના વિધાન 2 છે કે ફોલ્સ એ કહેવાના છે ધ મેન વોચ ક્રોસિંગ ધ રિવર તો ઉપર જે આપણે વાર્તા શીખ્યા એના આધારે આપણે 2 નો ફોલ્સ નો જવાબ આપવાનો છે તો તમે વાર્તામાં ધ્યાન આપ્યું હશે તો તમને આ એના જવાબો આવશે તો આપણે જોઈએ ધ મેન વોચ ક્રોસિંગ ધ રિવર એટલે કે માણસ નદીમાંથી પસાર થઈ રહ્યો હતો અહીંયા વાર્તાની અંદર આપણે જોયું કે એ તો રણમાંથી પસાર થઈ રહ્યો હતો નદીમાંથી પસાર થઈ રહ્યો નહોતો તો શું જવાબ લખીશું શું આવશે તો ફોલ્સ આવશે કેમ કે ડિઝર્ટ એટલે કે રણમાંથી પસાર થઈ રહ્યો તો પહેલી ખાલી જગ્યામાં શું લખશું ફોલ્સ બીજું જોઈએ ધ મેન વોઝ ગોઈંગ વિથ ધ કેમલ એટલે કે માણસ ઊંટની સાથે જઈ રહ્યો તો બરાબર છે આપણે વાર્તાની અંદર જોયું કે માણસ એના ઊંટ સાથે જઈ રહ્યો છે તો જવાબ લખીશું ટ્રુ એટલે વિધાન સાચું છે ત્રીજું જોઈએ ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે માણસે ઊંટને તંબુની બહાર બાંધ્યો હતો બરાબર છે તો લખીશું ટ્રુ ચોથું જોઈએ ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર એટલે કે ઊંટ એના માલિકની સાથે સૂઈ રહ્યો હતો તો માલિકની સાથે નહોતો સૂઈ રહ્યો ઊંટને તો બહાર બાંધ્યો હતો તો જવાબ લખીશું ફોલ્સ પાંચમું જોઈએ એટ ધ એન્ડ એટલે વાર્તાના અંતમાં ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે માણસ તંબુની બહાર હતો કેમ કે ઊંટ તંબુમાં આખો આવી ગયો એટલે માણસ એક બાજુ જતો રહ્યો એટલે આખું તંબુ ઊંટે લઈ લીધું હતું તો એની બહાર હતો એટલે કે તંબુની બહાર હતો એટલે સાચું છે તો ટ્રુ મિત્રો આ વાર્તાના આધારે આ પાંચ જે ટ્રુ ના ફોલ્સ આપ્યા છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે તો એ પણ તમે ખાસ યાદ રાખજો અને આ પ્રમાણે પૂછજો આગળનું આપણે નેક્સ્ટ વિડિયોમાં શીખીશું થેન્ક યુ